એટ્રેક્શન મોડમાં વજન કરીને જોયું હતું અને લગભગ 210 ગ્રામ જેટલું થતું હતું. આપણે હવે આને રિપલ્સન મોડમાં રાખી દઈએ છે અને રિપલ્સન મોડમાં જયારે વજન આપણે કરીશું, ઘણા બધા લોકોના જવાબ આવ્યા છે વજન ઘટશે, ઘણાના જવાબ આવ્યા છે વજન વધશે, ખબર નહીં શું થશે. કોઈકે એવું લખ્યું, એક જ જણ એવું લખ્યું હતું કે કદાચ ઇક્વલ રહે એમ ક્વેશ્ચન માર્ક કરીને આપણને આપ્યો છે. એના મનમાં એના મગજમાં એવો વિચાર આવ્યો, ખબર નથી. આપણે પ્રયોગ કરીને બતાવીએ કે શું થાય છે. તો આપણે વજન પાછું મેઝર કરીએ છીએ, હું છોડી દઉં છું. ઓ, આ તો વધ્યું પણ નહીં ને ઘટ્યું પણ નહીં. ઘણા બધા એવા સવાલ આવ્યા છે કે આ મેગ્નેટ છે નીચે ફોર્સ એપ્લાય કરે છે, પણ જે આ મેગ્નેટ જેટલું ફોર્સ એપ્લાય કરે છે એટલું એટલું ફોર્સ નીચેનું મેગ્નેટ પણ ઉપરની તરફ ફોર્સ એપ્લાય કરે છે, એટલે બંને ફોર્સ ઓપોઝિટ ડિરેક્શનમાં છે, એટલે ઝીરો થઈ જાય છે. એટલે પણ વજન વધવું પણ ના જોઈએ અને ઘટવું પણ ના જોઈએ. બીજું લોજિક એ છે કે આપણે બંને પ્રયોગ વખતે, એટલે એટ્રેક્શન મોડ વખતે જે વસ્તુ આ સિસ્ટમમાં હતી એટલી ને એટલી વસ્તુ રિપલ્સન મોડમાં પણ હતી, એટલે કોઈ વસ્તુ વધી નથી ઘટી નથી, એટલે પણ વજન વધવું જોઈએ નહીં. દોસ્તો, આવા સવાલો આઈઆઈટીના એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાય છે, 5મા 6મા ભણેલા જે કોન્સેપ્ટ, તો એ કોન્સેપ્ટ તમે ધ્યાનથી ભણો. ઘરમાં બધી વસ્તુ હોય જ છે, પણ એના પ્રયોગો કરો અને જો આવી રીતે તમે વિજ્ઞાન શીખશો તો ચોક્કસ આપણને એક વખત સાયન્સનો નોબેલ પ્રાઇઝ મળશે. આ કદાચ મને એવું લાગે છે કે તમે કહો છો એ પ્રમાણે 4મા 5મા બુક્સમાં હોય છે, તો કદાચ સ્કૂલમાં પણ આવી રીતનું પ્રેક્ટિકલ બતાવે તો કદાચ છોકરાઓના મગજમાં સાયન્સ નથી ગમતું, એ લોકોના અંદર જલ્દી ઉતરી જાય અને કદાચ સાયન્સ પ્રત્યેનો ઇન્ટરેસ્ટ. બિલકુલ સાચી વાત છે, એટલે લેબોરેટરીનો ડર કે મો છે બધું એ આપણે તોડવો પડશે. આપણા ઘરમાં જે વસ્તુ છે એ બધી વસ્તુથી 12મા સુધીના પ્રયોગો આપણે કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.